કેટલે માળા કરીએ તો પણ ગયેલી માં નહીં મળે, પણ માનું ભજન કરવાથી રામ જરૂર મળશે. ભાગ્યમાં હોય ને તો માવતર ની સેવા કરી લેજો બા. વૃદ્ધાશ્રમ ની જરૂર પડી રામકૃષ્ણ ના દેશમાં. કોઈ આપણને આમ મકાન બતાવે કે મારો એક અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે, આ છે, આ છે, આ છે, ત્યારે એને એટલું કહેજો કે ભાઈ તારા વૃદ્ધ માવતર માટે તે કઈ બનાવ્યું છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિચરશો નહીં. શું ગુનો કર્યો છે વૃદ્ધ માવતર, ઉને તમે એનો કેમ ત્યાગ કરી શકીએ? ખેત મજૂરી કરી કરીને મને તમને દોષ ઉપર બેહાડ્યા હોય અને એ માવતર 10 રૂપિયા માંગે અને ઉને તમે આમ કેમ આપણે કરી શકીએ? હોય એનો સ્વભાવ કદાચ એનો એ વૃદ્ધ છે, એનો સ્વભાવ કદાચ હોય, પણ ગાંડા તું તો બધે તું બધું જોયેલું છે, તું શું કામ એના સ્વભાવને લઈને ફરે છો? દીકરો કદાચ માનો ત્યાગ, આમ જયારે માં છે ને, માં આમ બધું જોતી હોય ને, રોજના ઝઘડા જયારે માં જોતી હોય ને, ત્યારે માં દીકરાને બોલાવીને કહે છે કે બેટા એક કામ કર, હું મારું જુદું કરી નાખું, મને એક ઝૂંપડું વાળી દે, ઝૂંપડા વાળીને હું બેહીશ, તમે બંને સુખી રહો, બસ તમે સુખી રહો, મને જુદી કરી દે. મોઢે બોલું માં મને હાચે, નાનપણ સાંભરે, મોટે પણ બધી મજા કડવી લાગે. ભાવનગર નો પ્રવાસ શંકર પટણી, અઢાર વર્ષ નો દીકરો મૃત્યુ પામ્યો. પ્રભા શંકર ની આંખ માંથી આહું ન પડ્યું. બાપ મર્યો તોય પણ એ પ્રભા શંકર ની આંખ માંથી આહું ન પડ્યું. જયારે માં મરી ને ત્યારે પ્રભા શંકર માથા પછાડવા લાગ્યા છે, માથા પછાડ્યા છે. ત્યારે કોઈ પ્રભા શંકર નું ભાવડું પકડીને કહ્યું છે, પ્રભા શંકર હૈદ થઈ છે, 18 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો, આંસુ ન પડ્યું, બાપ મર્યો આંસુ ન પડ્યું, અને આજ માં મરીને માથા પછાડે છો તું. ત્યારે પ્રભા શંકર બહુ સુંદર જવાબ આપ્યો છે, ભાઈ મારો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે દુઃખ તો મને થયું હતું, મારો બાપ મૃત્યુ પામ્યો ત્યારે મને એવું દુઃખ થયેલું કે મારો આધાર ગયો છે, પણ આજ આજ મારા રુદનને મારે રોકવું છે, પણ હું રોકી નથી શકતો, કારણ આજ મને એ વાતનું દુઃખ છે. આખું ભાવેણું મને પ્રભા શંકર સાહેબ તો મને સાહેબ આખું ભાવેણું મને કહેશે, પણ રાતને 11 વાગ્યા હોય અને રાજ્યમાંથી નોકરી કરીને જ્યારે પાછો વળું ના ત્યારે ઓહરીને કોરે મારી માં મારી રાહ જોઈને બેઠી હોય, મારી રાહમાં રાહમાં મારી માં જમતી ન હોય, અને જ્યાં ડેલી ખોલી ડેલી પગ ફેંકું ને ત્યાં ઓહરીને કોરેથી મને અવાજ આવે, મારો પરભો આવ્યો, મારો તુકારો વયો ગયો છે, એટલા માટે આજ મારે મને આહુડા પડે છે. માને કોણ ઓળખી શકે? માને ઓળખવી બહુ કઠિન છે. પરમાત્માએ કૃપા કરી હોય વ્રત માવતરની સેવા કરી લેજો,
દ્વારકા વાળો બહુ રાજી થશે, માળા કરવાની જરૂર નહીં પડે, વાલા માવતર ની સેવા કરી લેજો. બહાર ગામે રહેતા હોઈએ, સમય છે, કમાવા જવું પડે, પણ મહિને એકાદ વાર એને ફોન કરીને એના સમાચાર પૂછી લેજો. એને અહીંયા ટાઢક થાય, અહીંયા ઠરશે. કોઈ વાર એને પૂછી લેજો, બાપા તમારે કઈ જરૂર છે, માં તારે કઈ જરૂર છે. જીવતા હોય ત્યારે ગલાસ પાણી પાઈ દે. દેવાઈ પંડિતે બહુ સુંદર કહ્યું છે, જીવતો હતો ત્યારે જાણીને જોયું, પછી પીપળે રેડ્યા પાણી, ધર્મ ની થઈ ગઈ છે ધૂળ દાણા. જીવતા હોય ત્યારે ગલાસ પાણી પાઈ દો, સમયસર એને જમાડી લો. પછી ભાદરવી અમાહને દી પાણી રેડવા નકામા છે. જીવતા ન પાઈ પછી એક ડોલું ઠેલવવાથી હું થવાનું છે. ખાતરી કરી લેજો, કોઈ વાર તમે અમે આલીને એમ કહેશો ને, બાપા તમારે કઈ જરૂર છે, જરૂર હશે ને તોય ના પાડશે, નહીં મારે કઈ જરૂર નથી. ઘણા તો સારું છે ગામડામાં બહુ, બાકી ઘણી ઘણી વાર તો આમ 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 મેં જોયેલું છે, અનુભવ છે મારો,
નામ નહીં દઉં, અમુક સ્થિતિમાં મારી કથા હોય, જોયેલું છે, અનુભવ કરેલો છે, ઉભા થાય બેઠા હોય, આઠ દસ વડીલો બેઠા હોય, બાકડા ઉપર બેઠા હોય, બગીચામાં બેઠા હોય, સોપાટી ઉપર બેઠા હોય, આઠ દસ બેઠા હોય, અને પછી એમાં ઉભા થાય, ઉભા થાય ને આમ જ્યાં જોવે પાછા બેઠી જાય, એટલે પછી બીજા જે સાથે બેઠા હોય એ પૂછે, કેમ બાપા ઉભા થયા હતા ને, તમે તો બોલતા હતા ને, મને ભૂખ લાગી છે, મારે જવું છે, ત્યારે નિહાકો નાખીને કીધું, હું 12 વાગ્યા પહેલા જઈ નો શકું, સિટી નું નામ નહી, આ આ આ દિશા છે, આ દિશા છે, શું ગુનો કર્યો છે? કાળિયા ઠાકર ને રાજી કરવો હોય તો માવતર ને રાજી કરી દો. જ્યારે મને તમને સમાજ માંથી હાર મળે, કોઈ માર્ગ ન દેખાય મને તમને, અને ત્યારે આંખો બંધ કરી પવિત્ર ભાવથી માતા પિતાને યાદ કરી લેજો, તમારા પિતૃને યાદ કરી લેજો, સહજમાં તમને માર્ગ મળી જશે, જો વિશ્વાસ હશે તો. અધિકાર છે મને, મારી વ્યાસપીઠ ઉપર દે, મને બોલવાનો અધિકાર છે, જે આચરણ મારા ઘરે થાય છે એ જ હું બોલું, મારે કઈ હારું લગાડવા બોલતો નથી, કઈ હારું લગાડવાની વાત નથી, વાલા આપણી સંપત્તિ છે, માએ આવકાર આપો છો, આવો બેટા, સાદર ભલે મળી નહી હરિને માં તેથી પરમાત્મા જોને પશુ થયો, પશુ થઈને આવ્યો, મમતાની મૂર્તિ છે, સ્નેહની મૂર્તિ છે, ખેત મજૂરી કરીને આવ્યા હોય, નોકરી ધંધે થી આવ્યા હોય, આખો દિવસનો થાક હોય, ઓસરીની કોરે બેઠા હોય, અને માં આવી અને આમ ઉપરથી પાલો લઈ લેના, આખા દિવસનો થાક ઉતરી જાય, આ માં છે, અને માં શબ્દ બોલો ને ત્યાં આખું આમ મોઢું ભરાઈ જાય,
માં શબ્દ બોલવા માટે બંને હોઠને ભેગા જ કરવા પડે તો જ માં બોલી શકો, નહીતર બોલી ન શકો. મમ્મી તો આને માં, માં શબ્દ છે અને માના રૂપમાં ઠાકુર આવ્યો છે, માના રૂપમાં પરમાત્મા આવ્યો છે. વિશ્વકર્મા ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, સર્જન એ છે, પાલન કોણ કરે છે? વિષ્ણુ ભગવાન. સહાર કોણ કરે? મહાદેવ. વિષ્ણુ ભગવાને વિચાર્યું કે હું આ કઈ બધાનું થોડું પાલન કરી શકી. પછી બેઠો છે પરમાત્મા અને પછી એને યાદ આવ્યું કે લાવ માના રૂપમાં જાઓ, અને સ્વયં પરમાત્મા માના રૂપમાં આવ્યો છે મારું તમારું પાલન કરવા. એટલા માટે આપણું શાસ્ત્ર નારીને નારાયણી કહે છે, નારી છે નારાયણી છે. માં છે ને, માને કહ્યું છે, બેટા અમ તારા પિતાને કઈ તારા પર એવો ભાવ નથી, પણ તું એના સ્વભાવને તો જાણે છે. આવી ઘટનાઓ ઘટતી હોય છે આપણા પરિવારમાં. બાપ દીકરાને કઈ કામ અબોલા થાય એટલે એ બાપ બહાર જતો રહેશે, એટલે તુરત જ માં એને કહેશે, બેટા આમ જો, બેટા તારા પિતાજીને તારા ઉપર પેલું આમ કઈ છે નહીં. તારા પિતાજી તો તારા હંમેશા વખાણ, ભલે બાપ વખાણ ન કરતો હોય તોય માં આવું કહેશે. તારા પિતાજી તો તારા કેટલા વખાણ કરતા હતા, અને એ તો આ તારા માટે તને કહે છે, બાકી આમ આમ તને એવું કઈ છે નહીં, તને તો બહુ પ્રેમ કરે છે. અડધો હળવો કરી નાખે દીકરા. માં મેનાએ આવું કહ્યું છે, બેટા તારા પિતાજીને તારી હારે વિરોધ હોય જ નહીં, અને તું એની દીકરી છો, પણ તારા પિતાજીના સ્વભાવને તું જાણે છો. બેટા પણ ઉમા સહન ન કરી શકે, પતિનું અપમાન ઉમા સહન ન કરી શકે. આવી દક્ષ યજ્ઞમાં અને જ્યાં મહાદેવનું સ્થાન ન જોયું, આન દેવી ભગવતીએ પોતાના શરીરને દક્ષ યજ્ઞમાં વાયુ છે, શરીરને પાડ્યું છે. આનો અર્થ એ થાય કે કોઈ પણ કાર્ય આપણે વિરોધથી, વિરોધની ભાવનાથી કોઈ કાર્ય કરશું ને એમાં સફળતા નહીં મળે. વિરોધની ભાવનાથી કોઈ કાર્યને આપણે ઉપાડશું તો એમાં સફળતા નહીં મળે, અને પ્રેમની ભાવનાથી કોઈ કાર્ય કરશું ને તો એમાં સ્વયં પરમાત્મા આવીને મદદ કરશે. મને નિસ્વાર્થ ભાવથી જે કાર્ય કરશું એમાં પરમાત્મા મદદરૂપ થશે. મને દક્ષને એક દક્ષે યજ્ઞ કર્યો, પણ એનો ભાવ નહોતો, એનો કુભાવ હતો. મહાદેવ આવ્યા છે, દેવતાઓએ સ્તુતિ કરી છે, મહાદેવને કહ્યું છે, મહાદેવ યજ્ઞ અધૂરો છે. અને કહેવાય છે દેવતાઓએ સ્તુતિ કરી, બકરાનું મસ્તક લાવ્યા છે, મહાદેવ તો મહાદેવ છે, ભજન કરવા જેવો છે. નમામિ મહાદેવ બેઠો છે ને એને યાદ કરી.
Oh,
કૌશલ્ય મહારાજે કરેલો, આનો ઉદ્ભવ ઉજ્જૈન થયેલો છે. કોઈ વાર આનો પાઠ કરી લેજો, મનને શાંતિ મળશે. કારણ ભક્તિ મહાદેવ સિવાય ન મળી શકે. મહાદેવ વિના ભક્તિ, ભક્તિ જોતી હોય તો મહાદેવની કૃપા જરૂરી છે. મહાદેવ વિના ભક્તિ પ્રાપ્ત ન થઈ શકે. અને એટલા માટે જ આપણે કહ્યું છે ને, આપો દ્રષ્ટિ જલપાન કરી લો, કથાને 2-5 મિનિટ અહીંયા વિરામ આપીએ અને પછી આગળ આપણે કથાને લઈ જશું. જય જય રાધા રમણ.